ખેરાલુના અતિ પૌરાણિક મારુંડા માતાના મંદિરનો છઠ્ઠો પાટોત્સવ યોજાયો. મારુંડા માતા મંદિરથી ડૉક્ટર ભરતભાઈ એમ દેસાઈના ઘરે વરઘોડા રૂપે જઈને નિજ મંદિર પરત વરઘોડો ફર્યો. દેસાઈવાડા ચોકમાં અમેરિકાથી આવેલા પ્રમુખ શ્રી માનસીભાઈ દેસાઈ મોટા સહિત ડૉક્ટર ભરતભાઈ એમ દેસાઈ સહિત કોંગ્રેસના અગ્રણી મુકેશ દેસાઈ સહિત આગેવાનો હાજર રહ્યા. ચૌધરી સમાજના ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા. ચૌધરી સમાજના યુવા આગેવાન, રાજકીય આગેવાન સહિત મહિલાઓ પણ મોજથી ગરબે ઘૂમી તરફ વાળીનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી જયરામગીરી બાપુ આવતા ભવ્ય સ્વાગત સન્માન કરાવ્યું. તેમણે મારુંડા માતા મંદિરમાં દર્શન કરીને યજ્ઞ સ્થળે પૂજાવિધિમાં પણ હાજરી આપી. તરફ વાળીનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી જયરામગીરી બાપુ સ્ટેજ પર રહ્યા હાજર. મહંત શ્રી નિર્ગુણાનંદજી મહારાજ સહિત મહેમાનો પણ સ્ટેજ પર હાજર રહ્યા. બંને મહંશ્રીઓનું સન્માન કરી ડૉક્ટર ભરતભાઈ એમ દેસાઈ પરિવારે વાળીનાથ મહાદેવ મંદિરના મહંશ્રી જયરામગીરી બાપુને 51,000 રૂપિયા દાન આપ્યું. મારુંડા માતા મંદિરના ટ્રસ્ટી મંડળ વતી તરફ વાળીનાથ મહાદેવ મંદિરના મહંત જયરામગીરી બાપુ અને મહંશ્રી નિર્ગુણાનંદજી મહારાજ સહિત પાટોત્સવના દાતા ડૉક્ટર ભરતભાઈ એમ દેસાઈનું શાલ અને ફૂલહારથી મોમેન્ટ આપી સન્માન કરાયું. શ્રી મહારુદ્રાણી મહાનંદ મારુંડા માતા મંદિર પરિસરમાં ખૂબ મોટી સંખ્યામાં ધાર્મિક કાર્યક્રમોમાં લોકો ઉમટ્યા. સ્થાનિક આગેવાનો અને સેવકોનું સ્ટેજ પર માન સન્માન કરવામાં આવ્યું. મહંત શ્રી જયરામગીરી બાપુએ આ કાર્યક્રમને સનાતનની ધાર્મિક અને શિક્ષણના સંકલ્પરૂપે ત્રિવેણી સંગમ ગણાવ્યો. પાટોત્સવના દાતા ડૉક્ટર ભરતભાઈ એમ દેસાઈના પુત્ર ડૉક્ટર પ્રતિક દેસાઈ મહંત શ્રી જયરામગીરી બાપુની સાથે ભણતા તે યાદ કરાવી તાળીઓનો ગડગડાટ થયો. મહંત શ્રી જયરામગીરી બાપુએ રામદ્વારા મંદિર સહિત અશોકભાઈ દેસાઈ ભુવાજી અને નગરસેવક સુભાષભાઈ દેસાઈના ઘરે પણ મુલાકાત લીધી. મારુંડા માતા મંદિર પરિસરમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ તારીખ 14 અને 15 બે દિવસ રાસ ગરબા પાટોત્સવનો કાર્યક્રમ સમૂહ ભોજન સાથે પૂર્ણ કર્યો. ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારુક મેમણ ખેરાલુ. જેનો ઇતિહાસ 1000 વર્ષ જૂનો છે અને જે મંદિર નવીન ભરાવવા આવ્યું એનો છઠ્ઠો પાટોત્સવ આજે યોજવામાં આવ્યો. વાળનાથ મંદિરના સેવક ભરતભાઈ દેસાઈ દ્વારા આ કાર્યક્રમ સંપૂર્ણ સૌજન્ય આજે બનેલા છે. આખા કાર્યક્રમમાં વાત કરીએ તો ચૌધરી સમાજનું આસ્થાનું કેન્દ્ર અને બીજા સમાજનું આસ્થાનું કેન્દ્ર આ સ્થાનક છે. આજે ચૌધરી સમાજ દ્વારા ખૂબ સરસ મજાનું આયોજન થયું છે અને ચર્ચા વિચારણા સમાજના શિક્ષા માટે, સમાજના કલ્યાણ માટે અને સમાજની પ્રગતિ માટે અને એકબીજા પ્રત્યે પરસ્પર સારો ભાવ થાય એના માટે એક સરસ મજાનું સંમેલનનું પણ આયોજન કરવામાં આવેલું હતું. ધર્મસભા પણ રાખવામાં આવેલ હતી. અનેક અનેક કાર્યક્રમો આજે આ દિવ્ય દિવસે પવિત્ર ભૂમિમાં રાખવામાં આવ્યા છે. આપણા શાસ્ત્રમાં બતાવેલા છે, સર્વપ્રથમ જ્યારે આપણે શાસ્ત્રનું ચિંતન કરતા હોઈએ તો સર્વણ મનન અને નીતિ ધ્યાસનનો મહિમા બતાવેલો છે કે જે પણ શાસ્ત્રનો વાક્ય છે એને આપણે શ્રવણ કરીએ, એ ગુરુજનોથી કરીએ, આપણા આચાર્યથી કરીએ, આપણા વડીલોથી કરીએ, જે જે જેમનો જેવી રીતેનો અભ્યાસ છે એમનાથી આપણે એને શ્રવણ કરીને આપણા જીવનમાં ચિંતન કરવાનું છે એટલે એને મરણ કહેતા હોય છે. આપણા જીવનમાં આપણે ચિંતન કરીશું કે આપણા જે મનુષ્યનો જે દેહ મળેલો છે એ મનુષ્યના દેહમાં આપણે કેવી રીતે સત્કાર્ય કરી શકીએ છીએ, સારા કાર્યો કરી શકીએ છીએ, એ કોઈ પણ પ્રકારના કાર્યો હોય જે સમાજના ઉત્થાન માટે હોય, સમાજના કલ્યાણ માટે હોય, સમાજને આગળ લઈ જતા હોય, પોતાનું કલ્યાણ કરતા હોય, ગામનું કલ્યાણ કરતા હોય, એ બધા જ પવિત્ર માર્ગો શાસ્ત્રોમાં બતાવેલા છે અને એને આપણે આપણા જીવનમાં ઉતારીએ અને એની પછી નિધિ ધ્યાસન કહેવામાં આવે છે. આ એક શાસ્ત્રીય પ્રકાર છે, શાસ્ત્રીય ક્રમ છે. આ ત્રણેય વસ્તુ આપણા જીવનમાં ખૂબ જરૂરી છે અને કર્મોની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ તો શાસ્ત્રોના ત્રણ પ્રકારના કર્મો બતાવેલા છે, ઇષ્ટ, પૂર્ત અને દત્ત કર્મ. અને ત્રણેય કર્મ અલગ અલગ પ્રકારના છે. આતિથ્ય હોય, આતિથ્ય સત્કાર હોય, યજ્ઞાદિ કર્મ હોય, અલગ અલગ પ્રકારનો કર્મ બતાવેલા છે. આ બધા જ કર્મ જીવનમાં ખૂબ જરૂરી છે. ધર્મ રક્ષતે રક્ષિતમ ધાર્યતે તે ધર્મ, કેટલાય શાસ્ત્રોમાં વર્ણન આવતા હોય છે અને એના દ્વારા આપણને બતાવવામાં આવતું હોય છે કે આપણે ધર્મથી જોડાયેલા રહીએ, સનાતન ધર્મથી નજીક રહીએ. ગીતાજીમાં પણ એનો ઉલ્લેખ આવતો હોય છે, સ્વધર્મે નિધર્મ શ્રેયઃ. આપણા ધર્મ માટે, આપણા ધર્મના રક્ષણ માટે અને આપણા ધર્મથી આપણે નજીક રહીએ અને આપણી સંસ્કૃતિને આપણે જાળવીને રાખવાનું છે. અમારા વાળનાથ મંદિરમાં કાર્યક્રમ થયો, 16-22 કાર્યક્રમ. એમાં આજુબાજુના બધા જ ગામના લોકો સેવા કરવા આવેલા, અનન્ય ભાવથી સેવા લોકો કરવા આવેલા અને તમે બધાએ જોયું છે એમાં કે એવા કેટલાય વ્યક્તિઓ આવે જે આપણા પરિચયમાં પણ ના હોય
અને એવા એવા વ્યક્તિઓ રોજ સેવા કરવા માટે આવતા હોય, રાત્રે પાછા ઘરે જતા હોય, પાછા સવારે સેવામાં જતા હોય. અને આખા કાર્યક્રમ દરમિયાન એવું જોવામાં મળ્યું કે લોકોને સનાતન ધર્મ પ્રત્યે કેટલી બધી આસ્થા છે, ભગવાન મહાદેવ પ્રત્યે કેટલી બધી આસ્થા છે, એટલે બધા લોકો ખૂબ સારી રીતે સેવા પણ કરતા હતા. આવડો મોટો આપણે જયારે કાર્યક્રમ કરતા હોઈએ